નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતી વિષયમાં આજે આપણે બીજું ચેપ્ટર ભણીશું શીર્ષક ચોરી અને પ્રાયચિત લેખક ગાંધીજી ચોરી એટલે કે કોઈ જે ચોરી કરે છે તે અને પ્રાયચિત એટલે કે તેનો પસ એનો પહોચાત અથવા પસ્તાવો કરવો અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ ગાંધીજીની જે વિખ્યાત અથવા પ્રખ્યાત આત્મકથા છે સત્યના પ્રયોગો તેમાંથી એક ખંડ એક ભાગ અહીંયા લેવામાં આવ્યો છે તો ચોરી અને પ્રાયોચિત ગાંધીજી વિષયનો આખો પાઠ છે અને ગાંધીજીએ જે ચોરી કરી અને તેનું પ્રાયોચિત કર્યું તેના વિષયનો અહીંયા આત્મકથા ખંડ છે તો વિદ્યાર્થી મિત્રો ગાંધીજી વિશે તો બધા પરિચિત હશો જ કારણ કે જેને આપણે બાપુ રાષ્ટ્રપિતા કે મહાત્મા એવા નામથી ઓળખીએ છીએ એવા ગાંધીજીએ સત્યના પ્રયોગો નવલકથામાં પોતાના જીવનની દરેક ઘટનાનું વર્ણન કર્યું છે પછી તેમાં ચોરીનું હોય કે બીજું કોઈ પણ વસ્તુ દરેક વસ્તુનું તેમાં એણે નોંધ કરી છે તો એવા ગાંધીજીનો જન્મ બે દસ અઢારસો ને ઓગણ સિત્તેરમાં થયેલો છે અને તેમનું અવસાન ત્રીસ એક ઓગણીસો ને અડતાલીસના રોજ થયેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર નવ આ આત્મકથા ખંડની અંદર ગાંધીજીએ જે ચોરીને પ્રાયચિત કરી પોતાના પિતાજી સામે તેનું વર્ણન છે તો આમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળશે કે બાળપણમાં જ નહીં કોઈ પણ ઉંમરે વ્યક્તિથી ભૂલ થઈ શકે છે ભૂલ થાય છે દરેક મનુષ્ય માત્ર ભૂલને પાત્ર પણ ભૂલ થયા પછી એનો સ્વીકાર કરવો આપણે સ્વીકારવું તેનું પ્રાયચિત કરવું અને પુનઃ ફરીથી તે ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરવી તેના જેવા અનેક ગુણોને કારણે જ ગાંધીજી મોહનમાંથી મહાત્મા બની શક્યા છે તો આપણે બધાએ પણ આ વાત જીવનમાં ઉતારવી જોઈએ કે તેઓનાથી કોઈ પણ પ્રકારની ભૂલ થતી તો તે સ્વીકારી લેતા તો આપણાથી પણ કોઈ ભૂલ થાય તો આપણે પણ તેને સ્વીકારવી જોઈએ આપણામાં ભૂલ સ્વીકારવાની પ્રાયચિત કરવાની હિંમત હોવી જોઈએ તો આ પાઠની અંદર સત્ય અહિંસા અને ક્ષમા આ જે એમાં જે શક્તિ છે તે શક્તિ આપણામાં પણ હોવી જોઈએ અને પિતાજી દ્વારા થયેલા અહિંસાના પ્રયોગે ગાંધીજીના જીવનમાં કેટલું પ્રેરકબળ પૂરું પાડ્યું એ પણ આપણે સ્પષ્ટ કરવાનું છે તો જોઈએ હવે આપણે સૌ પ્રથમ ગાંધીજીનો પરિચય તો બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી તેમનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી તેમનો જન્મ પોરબંદરમાં થયો હતો પ્રશ્ન પૂછાય કે તેમનું પૂરું નામ જણાવો તેમનું જન્મસ્થળ જણાવો તો આપણે આનાથી પણ આગળના ધોરણમાં પણ આ બધો પરિચય કદાચ કોઈ પાઠમાં આવી ગયો છે તો તેમનો જન્મ પોરબંદર શહેરમાં થયો હતો તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દીવાન હતા દીવાન એટલે મંત્રી માતાનું નામ પુતળીબાઈ ગા જુઓ ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ હતું ઘણા કસ્તુરબા સમજ્યા છે પણ કસ્તુરાબા છે તે તેમના પત્નીનું નામ હતું પોરબંદર રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ તેમણે કર્યો હતો તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી કાયદો એટલે કે વકીલાત અને ઉપાધિ એટલે ડિગ્રી તેણે એલ એટલે કે વકીલને લગતી ડિગ્રી ઇંગ્લેન્ડમાંથી મેળવી હતી દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું તેમની આત્મકથા સત્યના પ્રયોગના અનેક ભાષામાં અનુવાદો થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ હિન્દ સ્વરાજ સર્વોદય પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે તેમણે હજારો પત્રો લખેલા છે ગાંધીજીનો અક્ષર દેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે તો મિત્રો આ હતો ગાંધીજીનો પરિચય હવે આપણે જોઈએ આત્મકથા ખંડનો સાર તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા પ્રાયચિત કરવાની પ્રામાણિકતાની ઘતક છે પોતાના માંસાહારી ભાઈને દેવું થયું દેવું એટલે કે લેણું થઈ ગયું હતું એ દેવું થયું હોવાથી એમના કળામાંથી સોનું ચોરવાની વાત આ લેખી છે આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે અશ્રુ એટલે કે આંસુ સારે છે એના પિતાજી ક્રોધી હતા છતાં પણ ગાંધીજી જ્યારે આ વાત તેમને જણાવી કે મેં ચોરી કરી છે ત્યારે એને સજા નથી કરતા ગાંધીજીને પણ આંખોમાં આંસુ આવી જાય છે તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે પ્રાયચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે તો આ પ્રાયચિતતાને કારણે જ તેઓ મોહનમાંથી મહાત્મા ગાંધી બન્યા ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા આપણે પણ ઘણીવાર ભૂલો કરીએ છીએ પણ ગાંધીજીએ એકવાર જે ભૂલ કરી હતી એવી ભૂલ તેણે ફરી ક્યારેય નહોતી કરીને આપણે છીએ કે વારંવાર ભૂલો કરતા જ રહીએ છીએ તો જોઈએ હવે આગળ પાઠ મારા અહીંયા આત્મકથા આત્મકથા એટલે કે પોતાની કથા પોતાની વાર્તા પોતાના જીવનમાં બનેલા દરેક પ્રસંગોનું વર્ણન પોતે જાતે જ કરે એટલે ગાંધીજીએ આત્મકથા લખી છે એટલે પોતાનું વર્ણન પોતે જાતે જ કરે છે જુઓ મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો એક વાક્યમાં પ્રશ્ન પણ પૂછાય કે ગાંધીજીને કયો શોખ થયો હતો તો બીડી પીવાનો એમના સગાની કોઈ પિતરાઈ ભાઈ સાથે અમારી પાસે પૈસા ન મળે જો એમની પાસે પૈસા નથી બીડી પીવી છે બીડી પીવાના પૈસા ન મળે બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો આમ બેમાંથી એકેને નહોતું લાગ્યું પણ કેવળ કેવળ એટલે માત્ર ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું અને જો ગાંધીજી કહે છે પોતે કે બીડી પીવામાં કંઈ ફાયદો છે કે પછી એની ગંધ આવે છે એમાં મજા છે એવું તો બેને કાંઈ લાગ્યું જ નહોતું એવું તો બેમાંથી એકને કંઈ નહોતું લાગ્યું પણ એનો જે ધુમાડો કાઢવાની મજા આવે એને બીડી મુખમાં હોઠ નીચે દબાવીને રાખવાની અને પછી જે ધુમાડો અંદર ખેંચી અને બીડી કાઢી અને પછી જે ફૂંક મારી ધુમાડો જે કાઢી બહાર એમાં એને ખૂબ મજા આવતી એમાં કંઈક રસ છે એવું એમ લાગતું મારા કાકાને બીડી પીવાની ટેવ હતી એ કહે છે કે તેમના કાકા હતા તેમને બીડી પીવાની ટેવ હતી ને તેમને ત્યાં બીજ અને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈને અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ એવો પણ પ્રશ્ન પૂછાય કે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કેમ થઈ તો તેમના કાકા હતા તે બીડી પીતા અને બીડી પીને તે ધુમાડો કાઢતા તેમને જોઈને ગાંધીજીને પણ બીડી પીવાની ઈચ્છા થઈ તેના પછી આગળ જોઈએ તો પૈસા તો ગાંઠે ન મળે ગાંઠે ન મળવું એટલે જરા પણ ન મળ્યું એમ પૈસા તો તેમની પાસે હતા જ નહીં પૈસા તેમની પાસે જરા પણ નહોતા એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું શરૂ કર્યું એ જુઓ બીડીના ઠૂંઠા એટલે કે પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ જે લોકો બીડી પીતા હોય પછી છેલ્લે થોડોક ભાગ વધે તે ફેંકી દે છે ગાંધીજીને અને તેના ભાઈને તેનો પિતરાય ભાઈ હતો તેમને પણ બીડી પીવી હતી પૈસા નહોતા તેમના કાકા જે બીડી પીને જે તેનો વધેલો ભાગ હતો તે ફેંકી દેતા તે તેમણે ચોરવાનું શરૂ કરી દીધું બરાબર જ્યાં જ્યાં પડે કોઈને ખબર ન પડે તે રીતે તે લઈ લેતા ચોરી લેતા પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને એમાંથી બહુ ધુમાડો ન નીકળે ગાંધીજી કહે છે કે ઠૂઠા અમે પીતા જેનો વધેલો ભાગ હતો બીડીનો તે પીતા પણ એ દર વખતે ન મળે કારણ કે તેમના કાકા કોઈ એક જગ્યાએ બેસીને તો બીડી ન પીતા હોય કાંઈક બીજે કોઈ જગ્યાએ જતા રહેતા હોય તો કંઈ બધી જગ્યાએ તો તે પાછળ ફરતા ન હોય એટલે દર વખતે ન મળતા અને એમાંથી ધુમાડો પણ ન નીકળે કારણ કે જે ભાગ વેધ્યો હોય તે બહુ પીવાને લાયક ન હોય તેમાં તમાકુને એવું બધું અંદર ન હોય એટલે ધુમાડો પણ ન નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા ચાકર એટલે કે નોકર પટ્ટાવાળો ગાંઠે એટલે કે તેમની પાસે ઝાકરની પાસે બે ચાર દોકડા દોકડા એટલે કે ત્યારના સમયના જે પૈસા આના કહી શકાય એ આના હોય એમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની મેં ટેવ પાડી વચ્ચે વચ્ચે એમના જે પૈસા હોય ને એમાંથી એક એક આનો ચોરી લેવો એવી તેમણે ટેવ પાડી દીધી અને એમાંથી તેઓ બીડી ખરીદતા બીડી લેતા પણ એને સંઘર્વી ક્યાં એ સવાલ થઈ પડ્યો બીડી તો લઈ લેતા આપણે બીડીને સંતાડવી ક્યાં તેને રાખવી ક્યાં એ તેના માટે સવાલ હતો પ્રશ્ન હતો વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી વડીલો હતા તેમના પિતાજી કે કાકા કે મોટા બાપા મોટાભાઈ તેમની સામે તો બીડી ન જ પીવાય એ ખબર હતી જેમ તેમ કરી બે ચાર દોકળા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું જેમ તેમ કરી થોડા ઘણા એણે પૈસા ચોરી કરી અને બીડી લીધી અને થોડાક અઠવાડિયા સુધી આમના બીડી પીવાનું ચાલ્યું દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ તેનું નામ તો કહે છે કે હું ભૂલી ગયો છું તેનું નામ તો ભૂલી ગયો છું થાય છે તેની ડાળખી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય અમે તે મેળવીને ફૂંકતા થઈએ બીડી પીવાનો શોખ લાગી ગયો એક પ્રકારનું વ્યસન થઈ ગયું પણ બીડી પીવાના ગાંધીજી પાસે પૈસા નથી ત્યારે ગાંધીજીના નોકરના પૈસા ચોર્યા અને થોડાક અઠવાડિયા સુધી એવી રીતે બીડી પીધી પણ પછી તેમણે એવું સાંભળ્યું કે એક જાતનો જે છોડ આવે છે એની ડાળખી બીડીની જેમ સળગે એટલે બીડી પીતા હોય તેવું જ લાગે અને એ ડાળખી પી શકાય એટલે ગાંધીજી અને તેનો જે સગો હતો એ ડાળખી મેળવીને તેને ફૂંકતા થયા એટલે કે બીડી સ્વરૂપે તેને પીતા થયા પણ અમને સંતોષ ન થયો કહે છે કે અમને એમાં શાંતિ ન મળી એમાં કંઈ મજા ન આવી સંતોષ ન થયો અમારી પરાધીનતા અમને ચાલવા લાગી એમની જે પરાધીનતા એટલે કે જે કાંઈ ગરીબાઈ પૈસા વગરનું જે જીવન હતું બરાબર બીજાને આધીન રહેવું એવી પરાધીનતા તેમને લાગવા લાગી વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું અમે કંટાળ્યા અને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો નિશ્ચય એટલે નિર્ણય એ જુઓ ગાંધીજી અને તેનો જે પિતરાય હતો એમણે જે પેલી ડાળખી પીવાનું શરૂ કર્યું પણ એમાં તો કાંઈ મજા જ ન આવી એટલે એમની જે પરાધીનતા પરાધીનતા એટલે કે બીજાને આધારે જીવન જીવવું એ તેમને દેખાવા લાગ્યું અને પરાધીનતા છે તેનો વિરોધી શબ્દ પૂછાય તો સ્વાધીનતા એ તેમને એટલે આ જે પરાધીનતા તેમને લાગવા લાગી અને વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ તેમને દુઃખ પણ લાગ્યું અને તેઓ કંટાળે છે જિંદગીથી કંટાળી અને આત્મઘાત કરવાનો એટલે કે મરવાનો વિચાર કરે છે નિર્ણય કરે છે પણ આપઘાત કઈ રીતે કરવો એ જુઓ આપઘાત કરવું હોય તો એના માટે પણ કંઈક વસ્તુ તો જોઈએ ને ઝેર કોણ આપે ઝેર પણ કંઈ મફત તો મળતું નથી એટલે ગાંધીજી કહે છે કે આપઘાત કઈ રીતે કરવો ઝેર અમને કોણ આપે અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે ધતુરો એક પ્રકારનું વૃક્ષ આવે છે અને ધતુરાના ડોડવા એટલે કે તેના ઝીંડવા એ ઝીંડવાના બી ખાઈએ તો મૃત્યુ થાય આપણે મરી જઈએ અમે વગડામાં જઈ તે મેળવી લાવ્યા વગડો એટલે કે જંગલ જંગલની અંદર બંને ગયા અને તે ધતુરાના ઝીંડવા હતા તેના બી લઈ આવ્યા સંધ્યાનો સમય શોધ્યો સાંજનો સમય શોધી કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું દર્શન કર્યા ને એકાંત શોધ્યું પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શો લાભ પરાધીનતા કાં ન ભોગવી છૂટવું છતાં બે ચાર બી ખાધા અહીંયા જુઓ તેમણે મરવાનું નક્કી કરી લીધું છે એટલે જંગલની અંદર ગયા બી શોધી લીધા સાંજનો સમય હતો કેદારજી નાથ કેદારનાથ છે ભગવાન તેમના મંદિરે ગયા અને જે દીવો હતો તેમાં તેમણે ઘી ચડાવ્યું દર્શન કર્યા અને એક શાંત જગ્યા શોધી એકાંત શોધ્યું અને પણ ઝેર ખાવાની હિંમત નથી થતી વિચારે છે કે જો ઝેર ખાઈ લઈએ આ ઝીંડવા ખાઈ લઈએ પણ તરત મૃત્યુ નહીં થાય તો અને ખાઈ લઈએ પણ મરીને પણ શું ફાયદો થશે એટલે આના કરતાં તો પરિધી પરાધીનતા કાંને ભોગવી છૂટું પરાધીનતા એટલે કે કુટુંબીઓને આધારે જીવવું માતા પિતાના આધારે જીવવું તેમાં શું વાંધો એટલે તેમણે બે ચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો આખરે તેમણે એવી રીતે મન મનાવ્યું કે ભાઈ મરી જઈએ તો શું ફાયદો એના કરતાં આ બીજાને સહારે પરાધીનતા ભર્યું જીવન જીવવામાં શું વાંધો છે એટલે બે ચાર બી ખાય અને વધારે તેમને ખાવાની હિંમત ન થઈ એટલે બંને મોતથી મૃત્યુથી ડરી ગયા હતા એટલે રામના રામજીના મંદિરે જઈને દર્શન કરી શાંત થઈ ગયા અને આપઘાતની આખે આખી જે વાત હતી એ વાત ભૂલી ગયા કોઈને કહેવું પણ નહીં એવું તેમણે નક્કી કર્યું ઠરાવ કર્યો હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે જો ગાંધીજી પોતે કહે છે કે હું ત્યારે સમજ્યો કે મરી જવું એ વિચારવું સહેલું છે પણ આપઘાત કરવો સહેલો નથી ઘણા લોકો એવું કહેતા હોય છે ને કે હું મરી જઈશ નામને તેમને પણ એ બધું વાતો કરવી સહેલી છે એ બધું પાલન કરવું આપઘાત કરવો સહેલો નથી આથી જ્યારે કોઈ આત્મઘાત કરવાની ધમકી આપે ને ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુદ્દલ થતી નથી એમ કહું તો ચાલે ગાંધીજી કહે છે કે મને ખબર પડી ગઈ કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે પણ આપઘાત કરવો અઘરો છે આથી જ્યારે કોઈ આપઘાતની ધમકી આપે તો કે છે કે એની મારા પર જરાય અસર ન થતી અથવા મુદ્દલ થતી નહીં એમ કઉ તો ચાલે આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરવા ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી ગયા મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી ગંદીને હાનિકારક છે જુઓ ગાંધીજી બીડી પીવાની જે ટેવ છે ને એને જંગલી ગંદીને હાનિકારક ગણે છે એમ મેં સદાય માન્યું સદાય એટલે હંમેશા જો ગાંધીજી આત્મઘાત કરવા વિચારનું જે પરિણામ એ આવ્યું આત્મઘાત કર્યું તેણે એ વિચારોનું પરિણામ એ આવ્યું કે એ બંને જે એથી બીડી જે ચોરતા હતા ને એ પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની અને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ હતી એ ટેવ ભૂલી ગયા અને મોટા થયા ને ત્યારે પણ તેમને ક્યારેય બીડી પીવાની ઈચ્છા જ નથી કારણ કે તેઓ સમજી ગયા હતા કે આ ટેવ ખરાબ છે જંગલી છે જંગલના પ્રાણીઓ જેવી છે ગંદી છે અને હાનિકારક છે એમ તેમણે હંમેશા માન્યું બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી જે આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડીઓ ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું ગુંગળાઈ જવું એટલે કે એકદમ ગુંગળાટ અનુભવવી ત્યારબાદ આગળ જોઈએ બીડીઓના ઠુઠા ચોરવા ને તેની અંગે ચાકરના દોકડા ચોરવા ચાકર એટલે નોકર એના દોકડા એના પૈસા જે ત્યારના સમયના આના ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું કહે છે કે બીડીના નોકરના પૈસા ચોરું એના કરતાં પણ એક વધારે મોટો દોષ એક ગુનો એક ચોરી કરી છે એને વધારે ગંભીર ગણે છે બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે કદાચ તેથી એ ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે આ ચોરી મારા માંસાહારીભાઈના સોનાના કડાના કકડાની હતી તેણે તેમણે નાનું સરખું એટલે કે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું કરજ એટલે કે દેવું કેમ એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈના હાથે સોનાનું નક્કર કડું હતું નક્કર એટલે કે ઓરિજિનલ એકદમ સોનાનું જ મોંઘું કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું અહીંયા ગાંધીજી કહે છે કે જ્યારે તેમણે બીડીનો દોસ્ત થયો ત્યારે તેમની ઉંમર બારતેર વર્ષની હતી અને કદાચ એથી પણ ઓછી હોય પણ બીજી જ્યારે એમણે ચોરી કરી હતી ત્યારે તેમની ઉંમર હતી પંદર વર્ષની અને આ ચોરી એમનો જે માંસાહારી ભાઈ હતો માંસાહારી એટલે કે જે માંસમટી ખાતો હોય એ એ ભાઈના સોનાના કડા સોનાના કડાના કકડાની હતી તેમણે નાનું સરખું એટલે કે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું તેમનો જે માંસાહારી ભાઈ હતો એમણે પચીસ રૂપિયાનું કરજ અને અત્યારના પચીસ રૂપિયા એટલે અત્યારના પચીસો રૂપિયાની આજુબાજુ પણ અત્યારના લોકો પાસે પચીસસો રૂપિયા મળી રહી ત્યારે પચીસ રૂપિયા નહોતા મળતા પચીસ રૂપિયાનું એમણે દેવું કર્યું હતું અને દેવું કેવી રીતે પતાવવું કેવી રીતે આપવું એ માટે એ બંને ભાઈઓએ વિચાર કર્યો અને પછી ગાંધીજીના મોટા ભાઈ હતા તેના હાથમાં સોનાનું કડું હતું એમાંથી એક તોલા જેટલું સોનું કાપી લેવું અને એ કાપવું મુશ્કેલ નહોતું એમાંથી એ પચીસ રૂપિયાનું કરજ દેવાઈ જાય કડું કપાયું કરજ ફીટ્યું ફિટ્યું એટલે કે મટ્યું દૂર થયું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી અસહ્ય એટલે કે સહન ન થઈ શકે તેવી હવે પછી ચોરી જ ન કરવાનો મેં નિશ્ચય કર્યો પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું જીભ તો ન ઉપડે જીભ ન ઉપડવી એટલે કે એક શબ્દ પણ ન બોલાવો જીભ તો ન ઉપડે પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી અહીં તાડન એટલે કે મારવું બરાબર ક્યારેય તેમને માર્યા નહોતા એટલે એવી તેમની બીક નહોતી અમને મારશે એવું મને સ્મરણ નથી સ્મરણ એટલે યાદ પણ પોતે દુઃખી થશે કદાચ માથું કૂટશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો ઠરાવ કર્યો ઠરાવ કર્યો એટલે કે નક્કી કર્યું મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી ચિઠ્ઠીમાં બધો દોષ દોષ એટલે કે ગુનો કબૂલ કર્યો ને સજા માંગી પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં કદી ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી એ જો ગાંધીજીએ નક્કી કર્યું એણે જે કડું હતું એ કડું કપાઈ ગયું દેવું ચૂકવાઈ ગયું પણ આખરે એમને ખૂબ ખોટું લાગ્યું પોતે વિચાર્યું કે આ મારાથી મોટી ભૂલ થઈ છે એટલે આ વાતની જાણ પોતાના પિતાજીને કરવી તેવું તેને લાગ્યું એને લાગ્યું કદાચ પોતાના પિતાજી મારશે નહીં પણ ખૂબ દુઃખી થશે માથું કૂરશે પણ પોતે જે કરેલો દોષ એ કબૂલ કરવો એવી રીતે એણે ચિઠ્ઠીમાં આ બધું લખી અને પોતાના પિતાજીને આપે છે અને પિતાજીને તે પણ જણાવે છે કે ભવિષ્યમાં આવે ક્યારેય આવો દોષ પોતે નહીં કરે મેં ધ્રુજતે હાથે પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકી હું તેમની પાટની સામે બેસો પાટ એટલે કે જે ખાટલા જે હોય છે પાટિયા દ્વારા ગોઠવેલું પાટની સામે બેઠો એ વેળા તમને ભગંદરનું દરદ તો હતું જ ભગંદર એટલે પેટની અંદર થતું એક દરદ એ દર્દ તો હતું જ તેથી તેઓ ખાટલાવશ હતા ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા જુઓ એ ધ્રુજતા હાથે ગાંધીજી એકદમ ધ્રુજી રહ્યા છે ડરી રહ્યા છે અને પિતાજીના હાથમાં ચિઠ્ઠી આપી અને તેમની પાટની સામે બેઠ્યા તેમણે ભગંદરનું દર્દ હતું ગાંધીજીના પિતાજીને એટલે તેઓ ખાટલામાં જ રહેતા પણ ખાટલાને બદલે તેઓ લાકડાની આ પાટ હતા તેના પર સૂતા તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાં મોતીના બિંદુ ટપક્યા ચિઠ્ઠી ભીંજાઈ તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખીને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા હું પણ રડ્યો પિતાજીનું દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં ચિતારો એટલે કે પેઇન્ટર ચિત્રકાર એ હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ લખી શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે અહીંયા ગાંધીજી કહે છે કે પિતાજી ચિઠ્ઠી વાંચવા માટે બેઠા થયા હતા તે બેસી ચિઠ્ઠી વાંચી અને તરત પાછા સુઈ ગયા પણ એની આંખોમાં આંસુ હતા તે તેમણે જોયા હું અને ગાંધીજી કહે છે કે હું પણ રડ્યો પિતાજીનું દુઃખ સમજી શક્યો અને પોતે ચિત્રકાર હોત ને તો આખું ચિત્ર આ રીતે તે દોરી પણ શક્યા હોત એ મોતી બિંદુના બાણે મને વિંધ્યો હું શુદ્ધ થયો કહે છે કે એ મોતી જે આંખોમાંથી આંસુ હતા ને એનાથી હું સુધરી ગયો હું શુદ્ધ થયો અને પ્રેમ તો જેને અનુભવ્યો હોય તે જ જાણે રામબાણ વાગ્યા હોય તે જાણે રામબાણ એટલે કે રામનું પ્રભુનું ભક્તિરૂપી બાણ જેને વાગ્યું હોય જેને ભક્તિ કરવાની ઈચ્છા થઈ હોય ભક્તિ કરતા હોય તે જ આ બધું સમજી શકે મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો તે વેળા તો મેં તેના તેમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાનું શક્તિનું માપ કાઢવું અશક્ય છે ગાંધીજી કહે છે કે આ અહિંસાનો એક પદાર્થ પાઠ હતો કોઈના પર હિંસા કરવી નહીં એ અહિંસાનો એક પાઠ હતો અને એ વેળા વેળા એટલે સમયે એમાં પિતાનો જે પ્રેમ હતો એ તો જોયું અને એના સિવાય બીજું એ જોયું કે હું શુદ્ધ થયો અહિંસાને નામે ઓળખી શકું હું કોઈના પર હિંસા ન કરું તો આ રીતે અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ મોટું સ્વરૂપ પકડે છે ને ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે અલિપ્ત એટલે કે દૂર રાખે બીજા કોઈને દૂર ન રાખે તો અહિંસાનું શક્તિનું માપ કાઢવું અશક્ય છે આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી તે ક્રોધ કરશે કટુવચન સંભળાવશે કદાચ માથું કૂડશે એવું મેં ધાર્યું હતું પણ એમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું જે કારણ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાનો પોતાના દોષનો નિખાલસપણે મેં ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે તે શુદ્ધતમ પ્રાયચિત કરે છે હું જાણું છું કે મારા એકરારથી એકરા એટલે કે સ્વીકારે નથી પિતાજી મારા વિશે નિર્ભય થયા નિર્ભય એટલે કે જેને કોઈનો ભય નથી તે અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો મહા એટલે કે વધારે મોટો મહાન પ્રેમ વૃદ્ધિ પામવું એટલે કે વધારો થવો તો અહીંયા ગાંધીજી કહે છે કે મેં જે ક્ષમા માંગી એનાથી પિતાજી છે એ પિતાજીનો પણ મારા તરફ પ્રેમ વધ્યો એને જેવું હતું કે તે ક્રોધ કરશે કટુ વચન સંભળાવશે કટુ એટલે કે કડવા કદાચ માથું કૂળ છે એવું ધાર્યું હતું પણ તેમણે શાંતિ જાળવી અને દોષની નિખલા નિખાલસ કબૂલાત કરી એ હું માનું છું એટલે તેમના પિતાજીનો જે તેમના તરફ પ્રેમ હતો એ પ્રેમ પણ વધ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પારસય પૂરો થાય છે સત્યના પ્રયોગોમાંથી આ પાઠ લેવામાં આવ્યો હતો અને આમાંથી આપણને એ શીખવાનું અને જાણવાનું મળે છે કે આપણે ક્યારેય ચોરી કે પણ પ્રકારનો દોષ કે ગુનો કરવો જોઈએ નહીં અને કદાચ આપણાથી કોઈ દોષ થઈ ગયો હોય તો એ નિખાલસપણે આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ અને ભવિષ્યમાં ક્યારેય આવો દોષ નહીં થાય તેવો પણ આપણે નિયમ લેવો જોઈએ હવે તમને જે અસાઇનમેન્ટ રૂપે જે પ્રશ્નો મળશે તે બધા ફરજિયાત બુકમાં ઉતારવાના છે અને પ્રશ્નોના જવાબ પાકા કરવાના છે